हेलो बाळको, मजामां भाई? आपणे अंग्रेजीमां क्यां सुधी लख्युं तुं? याद छे तमने के आपणे केटला अल्फाबेट शीख्या? याद छे छेल्लो अल्फाबेट आपणे कयो लख्यो तो? एफ। एफ फॉर पेन हतुं, एफ फॉर फिश, बराबर ने? तो हवे आपणे एफ पछी शुं आवे? તમે એબીસીડી તો આપણે રોજ બોલીએ છીએ ને, એ ફોર, બી ફોર, સી ફોર, ડી ફોર। તો હવે એફ પછી આપણે કયો અલ્ફાબેટ બોલીએ છીએ? જી। જી ફોર ગ્રેપ્સ। ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। બધા દ્રાક્ષ ખાવ છો ને, તો એને શું કહેવાય? ગ્રેપ્સ કહેવાય। શું કહેવાય? ગ્રેપ્સ। તો આજે આપણે જી લખવાનો છે, નોટમાં લખવાનું છે, એટલે બધા જ નોટ કાઢી તૈયાર થઈ જાઓ। હવે જી ફોર શું થાય? ગ્રેપ થાય। જી ફોર ગન એટલે બંદૂક થાય। જી ફોર ગોટ એટલે બકરી થાય। જી ફોર ગેટ એટલે દરવાજો થાય। બરાબર? તમે બોલો છો કે ગેટ બંધ કરી દે, તમે એવો શબ્દ વાપરતા જશો, બરાબર? તો જી ફોર ઘણા બધા ચિત્રો આવે છે। તો આપણે અહીંયા જી ફોર ગ્રાસ, બરાબર ને? ગ્રેપ્સ કહેવાય। આ છે આપણું જી ફોર ગ્રેપ્સ। ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। હવે એના માટે આપણે લાલી વાદળી લીલી કરવી પડશે ને ભાઈ, કારણ કે આપણે અંગ્રેજીમાં સેમા લખવાનું હોય છે? સાદી ડબલ લીટીની નોટ નથી હોતી, શું હોય છે? અંગ્રેજીની ચાર લીટી વાળી, એમાં બે લાલ લીટી હોય છે અને બે વાદળી લીટી હોય છે। પહેલા આપણે બધી જ લાલ લીટી લખીશું, બરાબર? ચાલો હવે કયો કલર છે આ? વાદળી। બધાને એક સુધી નોટમાં અને ચોપડીમાં લખાઈ ગયું છે ભાઈ? સાથે સાથે એબીસીડી એ ટુ ઝેડ સુધી બધાએ બોલતા રહેવાનું છે।
લખી દઈશું કારણ કે આપણે બધા જ આલ્ફાબેટ કોકો વ્યવસ્થિત ખાના પાણીને જ લખવાનું છે। હવે આપણે જી કેવી રીતે લખીશું બધા જ બહુ ધ્યાન રાખીને જોજો, કારણ કે જી તમને જેમ એફ ને ઈ ઊભી લીટી કરી આડી લીટી કરી તો થઈ ગયું, પણ જીમાં બહુ જ ધ્યાન રાખવાનું છે। એમાં પણ તમને આપણે સી લખતા તો આવડીતું જ કે સી ફોર કે, બરાબર ને? જુઓ આપણે આ સી લખ્યો તો એવી જ રીતે આપણે સી કરવાનું છે, અને સી લખ્યા પછી આ લીટી છે એને ઉપર લઈ જવાની છે। ક્યાં લઈ જવાની? ઉપર। ઉપર લઈ જઈ સેજ આડી લીટી કરવાની છે, બરાબર? અને જ્યાં આડી લીટી કરી તો તમને અહીંયા ખૂણું થયું। શું થયું? ખૂણું। એ ખૂણામાં અહીંયા ત્રાસી લીટી કરવાની છે, એટલે જી બહુ જ ધ્યાન રાખીને શીખવાનો છે અને લખવાનો છે, બરાબર? જુઓ ફરી એક વખત, આપણે આ સી કર્યો, પછી એને ઉપર લઈ ગયા, પછી એની આડી લીટી કરી, અને જે ખૂણો પડે ત્યાં ત્રાસી લીટી કરવાની છે, બરાબર? જો આપણે હવે અહીંયા લાલ લીટીમાં વાદળી લીટીમાં કેવી રીતે લખવાનું, તો આપણે લાલ થી વાદળી લીટીમાં આ સી કરી દીધો, પછી આ બીજી આ વાદળી લીટી છે ત્યાં સુધી ઉપર લઈ જાઓ, પછી એ જ વાદળી લીટીમાં આડી લીટી કરો, અને અહીંયા જે ખૂણો પડે છે ત્યાં ત્રાસી લીટી કરો, બરાબર? જુઓ અહીંયા સી કરો, પછી ઉપર વાદળી લીટી સુધી ઉપર લઈ જાઓ, પછી અહીંયા આડી લીટી કરો, અને અહીંયા ત્રાસી લીટી કરો, બરાબર? એક સરખા બધા જ જી થવા જોઈએ। જુઓ ઊભી ઉપર આડી અને અહીંયા ત્રાસી લીટી, બરાબર? ચલો આપણે અહીંયા લખીશું હવે બધાનું ધ્યાન અહીંયા કે મેમ કેવી રીતે લખે છે, બરાબર? જુઓ અહીંયા આપણે આ લાલ લીટીથી શરૂ કરી વાદળી લીટી સુધી લખ્યા, પછી ઉપર લઈ ગયા વાદળી લીટી સુધી, પછી આડી લીટી કરી થોડી જ કરવાની, અને વચ્ચે ત્રાસી લીટી કરી, તો શું થયું? જી। અને શું કહેવાય? જી, જી ફોર ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, બરાબર? ચલો જુઓ, સી કર્યો, ઉપર લઈ ગયા, વાદળી લીટી પર આડી લીટી કરી અને વચ્ચે ત્રાસી લીટી કરી, બરાબર? ચલો આયા સી કર્યો, વાદળી લીટી સુધી ઉપર, પછી આડી લીટી, પછી ત્રાસી લીટી, પછી અહીંયા લાલ લીટીથી વાદળી લીટી સુધી લઈ જાઓ, પછી ઉપર વાદળી લીટી, આડી લીટી, ત્રાસી લીટી, બરાબર? ચલો ફરી ગોળ અડધું ગોળ કરો સી, પછી ઉપર લઈ જાઓ, વાદળી લીટી પર આડી લીટી કરો અને વચ્ચે ત્રાસી લીટી કરો, ફરીથી અહીંયા સી આડી અને ત્રાસી, બરાબર? ધ્યાન રાખીને કરશો એટલે તમને જી આવડી જશે, બરાબર ને? ચલો જી ફોર ગ્રેપ્સ।
जी फॉर ग्रेप्स, ग्रेप्स एटले द्राक्ष, जी फॉर ग्रेप्स, ग्रेप्स एटले द्राक्ष, जी फॉर ग्रेप्स, ग्रेप्स एटले द्राक्ष। ग्रेप्स नु चित्र होय त्यारे आपणे एनी सामे
લખી દઈએ બરાબર કારણ કે આપણને ખબર છે કે જી ફોર ગ્રેપ્સ છે જી ફોર ગન છે જી ફોર ગોટ બકરી છે જી ફોર ગેટ એટલે દરવાજો છે બરાબર જ્યારે આવા આવા ચિત્રો હોય ત્યારે આપણે શું લખવાનું છે જી શું લખવાનું છે જી બરાબર હવે તમને હું જી નો આલ્ફાબેટ બતાવું જો આ રહ્યો જી પણ અહીંયા બાર ને આમ નથી કરતા ચોપડીમાં પણ તમારે આવો જ હશે પણ આપણે આ રીતે જ કરવાનો છે નોટમાં બરાબર એ આમય હોય આ જી હશે આમ પછી એને આમ છે બરાબર પણ આપણે એમ નથી કરવાનું આપણે આમ જ કરવાનું છે એને આમ બહાર જ જવા દેવાનું અને ક્લાસે લીધી કરવાની છે બરાબર તો આ છે જી બરાબર હું તમને આગળના બધા જ આલ્ફાબેટ બતાવીશ જુઓ આ શું છે એ શું છે એ એ ફોર એપલ પછી આ શું છે બી બી ફોર બોલ પછી આ છે સી સી ફોર શું છે કાર કાર એટલે ગાડી સી ફોર કેટ કેટ એટલે બિલાડી બરાબર અને પછી શું હતું અને શું કહેવાય ડી શું કહેવાય ડી ડી ફોર ડક ડક એટલે બતક ડી ફોર ડોગ ડોગ એટલે કૂતરો બરાબર પછી આપણે એના પછી શું શીખ્યા ઈ ઈ ફોર એલિફન્ટ શું શીખ્યા હતા ઈ ફોર એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી એના પછી આપણે શીખ્યા એ એ ફોર આ ફ્લેગ એટલે ધ્વજ છે અને એ ફોર ફેન ફેન એટલે પંખો અને માછલી હોય તો પણ એ ફોર ફિશ ફિશ એટલે માછલી અને હવે આપણે એ પછી આજે આ શું શીખ્યા જી જી ફોર ગોટ જો આ ગોટ એટલે બકરી આપી છે શું છે બકરી બરાબર ને તો જી ફોર ગોટ એટલે બકરી પણ થાય જો એવી જ રીતે આપણે આ પણ જોયું હતું બરાબર આ છે બી આ છે સી પછી ડી અહીંયા છે ને ડી ફોર ડોગ છે અહીંયા સી ફોર કોક એટલે કૂકડો છે એના પછી શું હતું ઈ એમાં એલિફન્ટ છે ને અહીંયા એફ ફોર શું છે ફોક્સ ફોક્સ એટલે શું છે શિયાળ અને આજે આપણે અત્યારે શું શીખ્યા આ જી જો અહીંયા એવો જી લખેલો છે આમ કરીને અહીંયા નીચે છે તો અહીંયા જી ફોર ગોટ છે ગોટ એટલે બકરી છે બરાબર આ બધા તમને ખ્યાલ આવી ગયા સાથે ચિત્રો પણ આપેલા જ છે બરાબર તો બધાએ નોટમાં વ્યવસ્થિત લખવાનું હવે આપણે એબીસીડી બોલીશું બરાબર કેમ કે એબીસીડી તો દર અંગ્રેજીના પીરિયડમાં બોલવાની છે ચલો એ ફોર એપલ એપલ એટલે સફરજન બી ફોર બોલ બોલ એટલે દડો સી ફોર કેટ કેટ એટલે બિલાડી
सान एटले सूर्य, टी फॉर टाइगर, टाइगर एटले वाघ, यू फॉर अम्ब्रेला, अम्ब्रेला एटले छत्री, वी फॉर वान, वान एटले वान, डबल्यू फॉर वॉच, वॉच एटले घड़िया, एक्स फॉर क्रिसमस ट्री, क्रिसमस ट्री एटले लतानुं झाड, वाय फॉर याक, याक एटले याक, झेड फॉर झीब्रा, झीब्रा एटले झीब्रा, बराबर। तो आ रीते तमारे पण एबीसीडी बोलवानी छे, बराबर। तो हवे आपणे गीत गाऊ छे, सांभळवू छे तमारे, तो नानू नानू जोડકનું આપણે ગઈશું। જુઓ અત્યારે ચોમાસું વરસાદ આવે છે તમારે, હા, તો વરસાદમાં શું થાય, બધી ગંદકી થાય ને, પછી મચ્છર પડે, માખીઓ થાય, અને માખીને મચ્છર કરડે તમને, એટલે શું થાય, રોગ થાય, બીમાર પડી જવાય, તાવ આવી જાય છે ને, જેને બહુ મચ્છર કરડે એને તાવ આવે છે। તો એવું આપણે ચોમાસાનું છે કે ચોમાસું આવે ત્યારે વરસાદ થાય, એટલે વરસાદ આવે એમ, ચોમાસું આવે ત્યારે વરસાદ થાય, છત્રી વિના ના રહેવાય, માખીને મચ્છર ખૂબ જ થાય, નહીં સાચવતા રોગો થાય। ભાઈ એને આપણે સાચવીએ નહીં ને માખીને મચ્છરને, તો આપણને રોગો થાય, કેટલા બધા, પછી આપણે આરામ કરવો પડે, તાવ આવી જાય એટલે, બરાબર ને। તો આપણે વરસાદમાં ક્યાંય ગંદકી હોય તો જવાનું નહીં, પછી વરસાદ આવે ત્યારે તો મોર પણ ખુશ થઈ જાય છે, ખબર તમને, વરસાદ આવે ત્યારે તમે જોજો કે મોર ટહુકા કરતો હોય છે, ખુશ થઈ જાય ને, પછી નાચવા માંડે, બરાબર। તો એવું છે મોરનું પણ ગીત, કેમની ઠાર ટહુકા કરતો મોર, ટહુકે ટહુકે નાચે મોર, દાણા ખાવા આવે મોર, પીછું દઈને જાતો મોર। કારણ કે મોર આવે ને ત્યારે તો ટહુકા કરતો કરતો આવે છે, અને ટહુકા કરતો જાય અને નાચતો જાય છે, પછી આપણે દાણા નાખ્યા હોય ને તો ખાવા આવે, તો આપણે એક પીછું આપતો જાય, બરાબર ને। બધાને મોરનું પીછું ગમે છે ને તમને, હે, મોરનું પીછું ગમે, બધા છોકરાઓને મોરનું પીછું ગમે છે, બરાબર ને। પછી ઉંદર મામા શું કરે છે ખબર છે તમને, ઉંદર મામા શું કરે, તમારી ઘરમાં નોટો ચોપડીઓ કપડા એ બધું છે ને ફાડી નાખે, આમ દાંતેથી બધું કટ કટ કરી, ઝીણું ઝીણું બધું કાપી નાખે ઉંદર મામા ને। ભાઈ એવી ટે હોય તો આપણા ઘરમાં એકાદ ઉંદર આવે ને તો તમારી ચોપડીઓ અને કપડા બધા સાચવીને મૂકી દેજો કબાટમાં, અને અંદર કબાટમાં ઘૂસી ગયો ઉંદર તો બધાના કપડા કાપી નાખે, તે કે ચું ચું કરતા ઉંદર મામા, રહેતા ઊંડા દરમાં, ઉંદર ક્યારે દરમાં, કાગળ કાપે કાપડ કાપે, ધૂમ મચાવે ઘરમાં, કે ભાઈ બધાના કાગળો ચોપડા પાડી નાખે, કપડા પાડી નાખે, અને પછી સંતાઈ જાય પાછો દરમાં, એટલે ઉંદર થી પણ બહુ આપણે ધ્યાન રાખવાનું છે, કે ચું ચું કરતા ઉંદર મામા, રહેતા ઊંડા દરમાં, કાગળ કાપે કપડા કાપે, ધૂમ મચાવે ઘરમાં, અને પછી તો ઘરમાં બધા આગા પાછા થઈ જાય કે લાવો ભાઈ લાવો પાંજરું બાંધી લાવો ઉંદરને પકડી દઈએ, આ તો ઘરમાં રોજ રોજ બધું કાપી નાખે છે, હે ને। પછી તમે પેલું ગીતો ગાતા જશો કે લાડી જાડી તેણે પહેરી સાડી, સા
काली बेरी फरवा गई, काकरिया मां तरवा गई, काकरिया मां भोगर बिल्ली ले आया चक्कर। साड़ी नो छेड़ो छूटी गयो, मगर ना मो मां आवी गयो। बिलाड़ी बहन तो साड़ी बाड़ी पहेरी अने काकरिया गया, तो काकरिया तड़ाव मां गया तो मगरे एमने पकड़ी लीधा। बराबर, पण एना जेवू आपणे एक नानू बीजू गीत छे के एक बिलाड़ी जाड़ी तेणे पहेरी साड़ी, रेलवे ना पाटा ऊपर छुक छुक दौड़े गाड़ी। शू छे नानू गीत छे, जोड़कू छे। शू छे के एक बिलाड़ी जाड़ी तेणे पहेरी साड़ी, रेलवे ना पाटा ऊपर छुक छुक दौड़े गाड़ी। गाड़ी क्या दौड़े? अपनी आ गाड़ी नहीं, छुक छुक गाड़ी। तो एना माटे एक नहीं अपना रोड पर दौड़े छे ना, तो गाड़ी ने चालवा माटे शू होय छे? पाटा बनावे होय छे। ए पाटा ऊपर ज गाड़ी दौड़े। ए गाड़ी ने जो तमे अहीं रोड पर लावी दौड़वानुं कहेशो तो गाड़ी चालशे नहीं, कारण के एना पहिड़ा एवा होय तो जे पाटा ऊपर ज चाले। एटले के छे के रेलवे ना पाटा ऊपर छुक छुक दौड़े गाड़ी। बराबर ने? तो आवा नाना नाना जोड़कना पण तमे गाजो अने तैयार करजो, कारण के अत्यारे आ वरसाद छे ने, चोमासु, एटले मैं तमने कीधुं के चोमासामां मच्छर थाय એ બધાથી સાચો, પછી મોર પણ આવે આવે ને? હા, તો ચલો મજા આવી ગઈ તો આપણે ભણીએ ને સાથે થોડા ગીતે ગઈએ, હે ને? તો બધા નોટમાં સરસ મજાનો કપ્પો લખી લેજો. ક્યાં લખવાનું છે? નોટમાં લખવાનું છે. બરાબર, ચલો હરિયો.